આપણે પાછા એકાઉન્ટ નો જે ચેપ્ટર આપણે પહેલું કરીએ છે પહેલા ચેપ્ટર તરફ આપણે આગળ વધીએ એની અંદર આગળ આપણે જે પારિભાષિક શબ્દ જોયા હતા બનાવ્યો તો મૂડી ગયો તો ઉપાડ ગયો તો દલાકીય વ્યવહાર વિશે આપણે ચર્ચા કરેલી હતી આજે પાછા આપણા નવા એક ટોપિક તરફ આગળ જઈએ કે જેમાં પારિભાષિક શબ્દ જે છે બહુ મહત્વના પારિભાષિક શબ્દ છે એની અંદર આપણે જવાબદારી વિશે આપણે ચર્ચા કરીશું અને જવાબદારી જે છે એને બીજું નામ શું આપવામાં આવે છે દેવું એટલે બંનેમાંથી કોઈ પણ એક નામ જે છે તમે લઈ શકો છો એટલે કદાચ માની લો કે ટેક્સ્ટ બુક ની અંદર તમને જવાબદારી શબ્દ આપેલો હોય કોઈ ભલે અથવા તો દેવું આપેલો હોય કોઈ બંનેનો અર્થ કેવો થશે સરખોજ થશે એની અંદર તો આ બધા જે છે તમને પારિભાષિક શબ્દ જે છે ધંધાની અંદર બહુ જ કામ આવશે કારણ કે જ્યાં સુધી એનો કોન્સેપ્ટ તમને ખબર નહીં હોય ત્યાં સુધી આગળ તમે કદાચ એમાં અભ્યાસ કરશો તો એની પરિસ્થિતિ પાછી ઉભી રહેશે તો આપણે જવાબદારી તરફ જઈએ જવાબદારીને બીજું શું કહેવામાં આવે છે દેવું પણ કહેવામાં આવે છે તો પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ કે જેની અંદર અમુક શબ્દ જે છે એ મહત્વના છે કે જે શબ્દને આધારે આખી શું થતી હોય છે વ્યાખ્યા થતી હોય છે તો પહેલા આપણે વ્યાખ્યા જોઈએ પછી એની અંદર ચર્ચા કરીએ કે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ હવે ઉધાર એટલે તરત ખબર પડી જવી જોઈએ કારણ કે આગળ આપણે એમાં ચર્ચા કરેલી જ ઉધાર ખરીદેલ એટલે કે જેના રૂપિયા તમને ઓન ધ સ્પોટ મળતા નથી કે જેના નાણાં તમને ક્યારે મળે છે ભવિષ્યમાં મળે છે એ શું કહેવાશે ઉધાર કહેવાશે તો અહીંયા ઉધાર ખરીદેલ પણ ઉધાર ખરીદેલ કયો શબ્દ એવો એમાં કોઈ પણ હોય માન હોય મિલકત હોય કે પછી સેવા હોય ત્રણે ત્રણની આપણે જે છે મૂડીની અંદર ચર્ચા કરેલી છે માન કોને કહેવાય મિલકત કોને કહેવાય અને સેવા જે છે તો શરૂઆતની અંદર જે ધંધાકીય વ્યવહારની આપણી જે વ્યાખ્યા હતી એ વ્યાખ્યાની અંદર સેવા શબ્દને સમજાવેલો છે કે તમે અહીંયા કોઈ પણ કામગીરી કરતા હોય અથવા તો કોઈ પાસેથી કામ કરાવો છો તો એના બદલ તમે એને જે પણ કઈ રકમ ચૂકવો છો તો શું કામ રકમ ચૂકવેલી હોય છે એની પાસેથી તમે સેવા લીધી છે એટલા માટે તમારે એને રકમ ચૂકવવાની પડે છે એટલે અહીંયા ધંધાએ કોઈ પણ વ્યક્તિ પણ ઉધાર ખરીદેલો હોવો જોઈએ ઉધાર ખરીદેલ માલ હોય પછી ઉધાર ખરીદેલ મિલકત હોય કે પછી ઉધાર ખરીદેલ તમારી કોઈ પણ સેવા હોય તો એ સેવાની ચૂકવવા પાત્ર રકમ ચૂકવવા પાત્ર રકમ માની લો કે તમે ઉધાર 5000 નો માલ તમે લીધેલો છે તો એ રકમ કેટલી થાય 5000 ની થાય તમે કોઈ મિલકત જે છે એ 5 લાખ ની મિલકત તમે ખરીદેલી છે તો એ 5 લાખ ની જે રકમ જે છે એ તમારી શું કહેવાશે જવાબદારી કહેવાશે એટલે ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના લીધેલા નાણા કોઈ પાસેથી તમે ઉછીના રૂપિયા લીધેલા હોય કોઈ મિત્ર પાસેથી લીધેલા હોય સગાવાલા પાસેથી લીધેલા હોય બેંક પાસેથી લીધેલા હોય કે અન્ય કોઈ પાસેથી ભિખારી પાસેથી લીધા હોય તો એ રકમ તમારું દેવું ગણાય અત્યારે ભિખારી શબ્દ છે આ ભિખારીઓ અત્યારે શબ્દ છે એમાં કોઈ ઘટેવું નથી એમાં કાંઈ નહીં પણ અહીંયા ઉછીના લીધેલા નાણા પરત કરવા પાત્ર રકમને જવાબદારી કહેવાય અથવા તો દેવું પણ કહી શકો તમે તો ત્રણ વસ્તુ આવી એક તો માન આવ્યો મિલકત આવી ત્રીજું શું આવ્યું સેવા આવ્યું માન મિલકત અને સેવા એની જે રકમ તમારે ચૂકવવાની છે પણ એ રકમ કઈ હશે ઉધાર હશે ઉધાર માન હોય ઉધાર મિલકત હોય કે ઉધાર સેવા હોય એ ઉછીના લીધેલા નાણા હોય કોઈ પણ આવે કે જેની રકમ તમે અત્યારે ચૂકવતા નથી પણ ભવિષ્યમાં તમે રકમ ચૂકવો છો તો એ રકમ તમારી ચૂકવવા પાત્ર રકમને શું કહેવાય જવાબદારી કહેવાય ફરીથી વ્યાખ્યા તરફ જઈએ ધંધા દ્વારા ઉધાર ખરીદેલ તો માલ મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર જે પણ કઈ રકમ હશે અથવા એમ પણ કહી શકો કે ઉછીના લીધેલા નાણા પરત કરવા પાત્ર જે પણ કઈ રકમ છે શું કહેવાય જવાબદારી કહેવાય એટલે બે વસ્તુ આપણને એમાં દર્શાવવામાં આવી છે એક તો
ये तुम्हारी जवाबदारी कहेवाय अथवा तो उधार मान मिलकत के सेवा એની જે પણ કઈ ચૂકવવા પાત્ર તમારી જે રકમ છે એ રકમને તમે શું કહી શકશો તમારી જવાબદારી કહી શકશો કઈ ગયો ખ્યાલ એમાં હવે આગળ એમાં જોઈએ કે આ રકમ એટલે તમારે જે ચૂકવવાની રકમ છે એ રકમ તો આ રકમ કે ધંધાએ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે જો તમને આની પહેલા કીધું તો વ્યક્તિ અલગ છે અને તમારો ધંધો પણ શું છે અલગ છે આ હિસાબો કોને લખવાના છે તમારે ધંધાના હિસાબો તમારે લખવાના છે એટલે જે પણ કાંઈ અહીંયા ચર્ચા કરશું એ આપણે ધંધાને ધ્યાનમાં રાખીને ચર્ચા કરશું ધંધો કોનો આપો માલિક કોણ આપણે એમ જ વિચારીને આપણે ધંધો કરવાનો ભલે ને 12 લાખના 12000 કરતા હોય આપણે ક્યાં કરી દેવા જવાના તમારે પણ વિચારવાનું એ આપણે જ માલિક છીએ આપણો જ ધંધો છે એ પ્રમાણે વિચારવાનું તો જ આપણને જે છે એ મગજમાં બેસે એટલે અહીંયા એવું વિચારવાનું કે આ રકમ ધંધાએ ધંધાએ એટલે કે આપણો ધંધો છે અને આપણે ભવિષ્યમાં ચૂકવવાની હોય છે તમે કોઈ પાસેથી ઉધાર માલ લેશો એટલે આપણે એટલે કોણ ધંધો બરાબર ધંધો જે છે આપણો ધંધો છે આપણે ક્યાંક કોઈ ઉધાર માલ લેશું તો એ રકમ આપણે શું કરવાની થશે ભવિષ્યમાં ચૂકવવાની થશે કોઈ પાસેથી ઉધાર મિલકત લઈ આવી ફર્નિચરની દુકાને ગયા હોય ટેબલ ખુરશી આપણે લઈ આવ્યા હોય તો આપણે એને એમ કહી ભાઈ રૂપિયા તમને પછી ચૂકવશું તો હવે ઉધાર ખરીદી કરી તમે તો એ રકમ પણ તમારે ભવિષ્યમાં ચૂકવવાની તમારે એટલે કોને ધંધાએ ધંધાએ રકમ ક્યારે ચૂકવવાની છે ભવિષ્યમાં ચૂકવવાની છે કોઈ પાસેથી કામગીરી કરાવેલી હોય મજૂરી કરાવેલી હોય અથવા તો બીજું કોઈ પણ અન્ય કાંઈ સેવા લીધેલી હોય પણ રકમ તમે હજી ચૂકવેલી ન હોય તો ભવિષ્યમાં તમે રકમ ચૂકવશો તો એ શું થઈ જશે તમારી જવાબદારી થઈ જશે એટલે અહીંયા જે કીધું કે આ રકમ ધંધાએ કેવા ભવિષ્યમાં ચૂકવવાની હોય છે એ પણ તમારી શું ગણાશે જવાબદારી ગણાશે પછી આ રકમ ધંધા દ્વારા જ્યાં સુધી ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તે શું બને છે જવાબદારી બને છે જ્યાં સુધી આ રકમ ધંધા દ્વારા ચૂકવવામાં ન આવે ત્યાં સુધી શું ગણાય જવાબદારી અહીંયા આપણે એક શબ્દ લીધો છે પૂછીના નાણાં પરત કરવાના તમે કોઈ મિત્ર પાસેથી 5000 રૂપિયા લઈ આવ્યા મિત્ર પાસેથી 5000 રૂપિયા તમે લઈ આવો છો તો એ રકમ તમારી શું ગણાય જવાબદારી ગણાય જ્યાં સુધી તમે રકમ એને ન આપો ત્યાં સુધી તમારી જવાબદારી ગણાય કોઈ સગાવાળા પાસેથી રૂપિયા લીધેલા તમે રકમ જ્યાં સુધી એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ સુધી ન ચૂકવો ત્યાં સુધી તમારું શું ગણાશે જવાબદારી ગણાશે તમે જે વસ્તુ વેચો છો પંખાનો તમે ધંધો કરો છો વિચારો પંખાનું સેલિંગ કરો છો ઇલેક્ટ્રોનિક ની તમારી દુકાન છે પંખાના તમે સેલિંગ કરો છો પંખો ખબર ને હા તો ભલે હવે એસી આવી ગયા એસી તો દેખાય ખરા એસી હોય તો પંખા હોય પંખો હોય તો એસી હોય તો પંખો તો ચાલુ જ હોય ઘણા એવા શિયાળામાં પંખા ચાલુ રાખે ના ના પાકું તો ફરતું જવું છે તો જ મજા આવે કૂવાની મૂલ્ય ફરતું તો હોવું ભલે એક ઉપર તો એક ઉપર એમ તો કહેવાનો જો પંખાનો માની લો કે તમે ધંધો કરો છો તો તમારે વેચવા માટે પેલા ક્યાંકથી ખરીદી તો કરવી પડે ને તમારે તો એ ખરીદી તમે જયારે કરશો એ 5 પીસ 10 પીસ 15 પીસ 20 નંગ જેટલા પણ તમારે ખરીદી કરવાના હોય અને ઉધાર ખરીદી કરશો એને રકમ અધ્યતન નહીં ચૂકવો તમે એમ કહેવાનું 15 દિવસ પછી મહિના દિવસ પછી ચૂકવી તમે જ્યાં સુધી ન ચૂકવો ત્યાં સુધી જે પંખા 10 પંખા જે છે 10 પંખાની જે પણ કઈ રકમ થાય છે એ રકમ તમારા માટે શું ગણાશે જવાબદારી ગણાશે દેવું ગણાશે બરોબર ખ્યાલ એવો માલ હોય મિલકત હોય કે સેવા કે જ્યાં સુધી રકમ તમે ન ચૂકવો ત્યાં સુધી તમારા માટે જવાબદારી ગણાશે તમારા માટે દેવું ગણાશે થઈ ગયું ક્લિયર એકદમ ચાલો હવે એના પ્રકાર